મહત્વના સમાચાર. જૂનાગઢ. જૂનાગઢના કેશોદના મઢડા ગામે પરવાનાવાળું હથિયાર ગુમ થયાનું સામે આવ્યું છે. મહંતે દર્શનાર્થી મહિલાનું પરવાનાવાળું જે હથિયાર છે તે હથિયાર ગુમ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મહંત અને પરવાનેદાર મહિલા બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગીતા રાઠોડે મહંત રોહિત ગીરીને સાચવવા આપ્યું હતું હથિયાર. મહિલાએ 32 બોરની પરવાનાવાળી રિવોલ્વર મહંતને સાચવવા માટે આપેલ. ગત 7 જાન્યુઆરીએ મહંતે મહિલાને હથિયાર ખોવાયાની જાણ કરી હતી. હથિયાર ધારા નિયમના ભંગની મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે પ્રકારેની ઘટના સામે આવી છે, જૂનાગઢ કેશોદના મઢડા ગામની વાત છે કે જ્યાં પરવાનાવાળું હથિયાર ગુમ થયાનું સામે આવ્યું છે. મહંતે દર્શનાર્થી મહિલાનું હથિયાર ગુમ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મહંત અને પરવાનેદાર મહિલા બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગીતા રાઠોડે મહંત રોહિત ગીરીને સાચવવા માટે હથિયાર આપ્યું હતું. મહિલાએ 32 બોરની પરવાનાવાળી રિવોલ્વર મહંતને સાચવવા માટે આપેલ. જે ગત 7 જાન્યુઆરીએ મહંતે મહિલાને હથિયાર ખોવાયાની જાણ કરી હતી. હથિયાર ધારા નિયમના ભંગની મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મઢડા ગામના ભીમનાથ મંદિરના પૂજારી રોહિત ગીરીને અગાઉ જ્યારે સોનલ માતાનો જે જન્મ હતો, ઉત્સવ હતો, ત્યારે દર્શન કરવા માટે ગયેલા ત્યારે હથિયાર તેઓને સોંપ્યું, પોતાનું સોંપેલું હતું. અને એ હથિયાર પછી પરત આવી અને અમી પાસે માંગતા, તેઓ કે મારી પાસે નથી એમ કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી હોય તેઓ વિરુદ્ધ ગંગાબેને ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તે જ મેટરમાં જે ગીતાબેન ઉર્ફે ગંગાબેન કે જો પોતાનું હથિયાર લાયસન્સ પોતાને ધરાવતા હોય અને તેઓ જાણે છે કે ભાઈ જે હથિયાર છે જે બીજા લાયસન્સ ધારક પાસે કબજે ધરવાનું લાયસન્સ ન હોય તેમને ન સોંપી શકાય, તેમ છતાં પણ તેમને સોંપેલ હોય તેઓના વિરુદ્ધ પણ આર્મચેકનો ગુનો દાખલ કરેલો છે.